કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આગળ આપણે અંતર અને સ્થાનાંતર વિશે સમજ મેળવી ગયા. અંતર અને સ્થાનાંતરનો તફાવત જોયો અને એને આધારે કેટલાક પ્રશ્નો પૂછાય તો એ આપણે કેવી રીતે લખી શકીએ અને અંતર અને સ્થાનાંતર શોધવાનું થાય તો કેવી રીતે શોધી શકીએ એ જોયું. હવે એનાથી આગળ વાત કરીએ પદાર્થની ગતિ. હવે કોઈ પણ પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે છે એ સમજવા માટે સૌથી પહેલા નિયમિત અને અનિયમિત ગતિ જોઈએ. પદાર્થ કેવી ગતિ કરે છે, પદાર્થની નિયમિત ગતિ એટલે શું, પદાર્થની અનિયમિત ગતિ એટલે શું? ચલો સૌથી પહેલા વાત કરીએ આપણે નિયમિત ગતિ. નિયમિત ગતિ કોને કહેવી? તો કે જો કોઈ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય, જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. કોઈ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કપાતું હોય તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે કોઈ કાર છે, માની લો કે કોઈ કાર બિંદુ એ થી ગતિ કરી અને બિંદુ બી સુધી પહોંચે છે. આ બિંદુ એ અને બી વચ્ચેનું કુલ અંતર છે 90 કિલોમીટર અને આ કુલ અંતર કપાતા એને લાગતો કુલ સમય છે 3 કલાક. માની લો કે કોઈ કાર બિંદુ એ થી બિંદુ બી સુધીનું 90 કિલોમીટર અંતર 3 કલાકમાં કાપે છે. પરંતુ અહીંયા કાર પહેલી કલાકમાં 30 કિલોમીટર અંતર કાપે છે, બીજી કલાકમાં 30 કિલોમીટર અંતર કાપે છે અને ત્રીજી કલાકમાં પણ 30 કિલોમીટર અંતર કાપે છે. તો આપણે કહી શકીએ કે અહીં કાર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે, દર કલાકે 30. જો કાર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતી હોય તો આપણે કહી શકીએ કે આવા કિસ્સામાં કાર કેવી ગતિ કરે છે, નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. તો પછી અનિયમિત ગતિ કોને કહેવી? અનિયમિત ગતિ એટલે શું? તો આપણે કહી શકીએ કે જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય, મતલબ કેવું અંતર કાપે છે જુદું જુદું. જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો નથી તો એ પદાર્થ કેવી ગતિ કરે છે, અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. માની લો કે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ કાર છે એ બિંદુ એ થી બી સુધી ગતિ કરે છે અને એમની વચ્ચેનું અંતર છે 90 કિલોમીટર. અહીંયા કાર એ થી બી સુધી ગતિ કરે છે અને એ અંતર છે 90 કિલોમીટર અને આ 90 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય અહીંયા પણ છે 3 કલાક. પરંતુ અહીં કાર પહેલી કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે, પછી બીજી એક કલાકમાં કાર 40 કિલોમીટર અંતર કાપે છે અને ત્યાર પછીની એક કલાકમાં કાર 30 કિલોમીટર અંતર કાપે છે. હવે અહીંયા કાર કુલ 90 કિલોમીટરનું અંતર 3 કલાકમાં કાપે છે, પરંતુ અહીં સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કપાતું નથી. તેથી આપણે કહી શકીએ કે આવા કિસ્સામાં કાર કેવી ગતિ કરે છે, અનિયમિત ગતિ કરે છે. કારણ કે દરેક એક સરખા સમયગાળામાં અંતર કેવું છે, જુદું જુદું છે. જો કોઈ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય તો એ પદાર્થ કેવી ગતિ કરે છે, અનિયમિત ગતિ કરે છે. માટે આવા કિસ્સામાં કાર કેવી ગતિ કરે છે, અનિયમિત ગતિ કરે છે. વ્યવહારમાં જોવા મળતી મોટા ભાગની ગતિ કેવી છે, અનિયમિત ગતિ છે.